गद्य 23 क्षमता अने बंधुताना पथ दर्शक किशोर मकवाणा लेखक परिचय में लखो। जन्म 1/6/1967 डॉक्टर बाबा साहेब आंबेडकर अने स्वामी विवेकानंदना जीवन कवनना ऊंडा अभ्यासी श्री किशोर मकवाणानो जन्म 1/6/1967 स्वामी विवेकानंद सामाजिक क्रांतिना महानायक डॉक्टर बाबा साहेब आंबेडकर समर नहीं समरसता स्वाभिमानना तीर्थ स्थानों रमण महर्षि मळवा जेवा माणस एमना पुस्तको छे स्वामी तिलक पुरस्कार तेमज पंडित प्रताप नारायण मिश्र स्मृति पुरस्कार તેમને મળેલા પુરસ્કારોમાં મુખ્ય છે શબ્દોના અર્થ જુઓ। મુત્સદી એટલે રાજપુરુષ, મુત્સદી એટલે રાજપુરુષ, પરિષદ એટલે સભા દેહયષ્ટિ એટલે સુંદર કોમળ સપ્રમાણ દેહ નિરીક્ષણ એટલે ધ્યાનથી જોવું પરીક્ષણ એટલે તપાસ
સાંપ્રત એટલે વર્તમાન, સાંપ્રત એટલે વર્તમાન. દારૂણ એટલે ભયંકર. દારૂણ એટલે ભયંકર. જડબાતોડ, જડબાતોડ જડબાને તોડે તેવું. જડબાને તોડે તેવું. સમતા એટલે સમાનતા, સમતા એટલે સમાનતા. બંધુતા એટલે ભાઈચારો, બંધુતા એટલે ભાઈચારો. નિર્ભીક, નિર્ભીક એટલે ભય વિના, ભય વિના. સુચારું એટલે સારું, અને સુચારું એટલે સુંદર પણ થાય. સારુંમાં માથે અનુસ્વાર હોય તો સરસના અર્થમાં હોય, ને સારું અનુસ્વાર ના હોય તો માટે. પ્રખર એટલે સખત, પ્રખર એટલે સખત કે ઉગ્ર. હિમાયતી એટલે આગ્રહ રાખનાર, હિમાયતી આગ્રહ રાખનાર. બહિષ્કૃત એટલે તિરસ્કાર પામેલું, બહિષ્કૃત એટલે તિરસ્કાર પામેલું. આગંતુક એટલે નવું આવનારું. ઉપકૃત એટલે આભારવશ, ઉપકૃત એટલે આભારવશ. સમરસતા એટલે જીવ માત્ર પ્રત્યે એકાત્મતા અથવા સરખાપણું. અસ્પૃશ્ય એટલે અછૂત. અસ્પૃશ્ય એટલે અછૂત. અપીલ એટલે આગ્રહપૂર્વકની અરજ, અપીલ એટલે આગ્રહપૂર્વકની અરજ. દેવત્વ પોષક, દેવત્વ પોષક એટલે દિવ્યતાને પોષનારું. ન્યાયવિદ એટલે ન્યાયના જાણકાર.
સમાજશાસ્ત્ર, સમાજશાસ્ત્ર એટલે સમાજની વ્યવસ્થાને લગતું શાસ્ત્ર, સમાજની વ્યવસ્થાને લગતું શાસ્ત્ર. અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્ર જેમાં નાણાં સંપત્તિ વગેરેની, જેમાં નાણાં સંપત્તિ વગેરેની પ્રક્રિયાનો ખ્યાલ આપવામાં, પ્રક્રિયાનો ખ્યાલ આપવામાં આવ્યો હોય તેવું શાસ્ત્ર, જેમાં નાણાં સંપત્તિ વગેરે ની પ્રક્રિયાનો ખ્યાલ આપવામાં આવ્યો હોય તેવું શાસ્ત્ર. ઉપકૃત એટલે આભારવશ, ઉપકૃત આવી ગયું ને, સાઠ વર્ષ પૂરા થાય ત્યારે, સાઠ વર્ષ પૂરા થાય ત્યારે ઉજવાતો જન્મોત્સવ, સાઠ વર્ષ પૂરા થાય ત્યારે ઉજવાતો જન્મોત્સવ. તો હીરક મહોત્સવ કહેવાય, હીરક મહોત્સવ 50 વર્ષે ઉજવાય તો સુવર્ણ જયંતિ કહેવાય, અને 25 વર્ષે ઉજવાય તો રજત જયંતિ, 25 વર્ષે ઉજવાય તો રજત જયંતિ, 50 વર્ષે ઉજવાય તો સુવર્ણ જયંતિ, 60 વર્ષે હીરક મહોત્સવ, 100 વર્ષે શતાબ્દી મહોત્સવ, શતાબ્દી મહોત્સવ, અને 75 વર્ષે અમૃત જયંતિ. રૂઢિપ્રયોગ છે એકબીજાના મોં જોવા, એકબીજાના મોં જોવા. તો પરસ્પર વિસ્મયથી જોવું, બીજો રૂઢિપ્રયોગ છે જુદી જ માટીનું, જુદી જ માટીનું તો બીજી વ્યક્તિથી અલગ, બીજી વ્યક્તિથી અલગ અને એને અસાધારણ પણ કહેવાય. પછી ફૂલ નહીં તો ફૂલની પાંદડી, ફૂલ નહીં તો ફૂલની પાંદડી. નજીવી ભેટ, નજીવી ભેટ દીવાથી દીવો પ્રગટવો, દીવાથી દીવો પ્રગટવો. તો વિદ્યાપ્રેમીએ, વિદ્યાપ્રેમીએ વિદ્યા પ્રાપ્તિ માટે, વિદ્યાપ્રેમીએ વિદ્યા પ્રાપ્તિ માટે સુવિધા કરી આપવી. દીવાથી દીવો પ્રગટવો રૂઢિપ્રયોગનો અર્થ છે વિદ્યાપ્રેમીએ વિદ્યા પ્રાપ્તિ માટે સુવિધા કરી આપવી. પુસ્તકો પચાવવા, પુસ્તકો પચાવવા. તમારે બધાએ પણ પુસ્તકો પચાવવા પડશે, જીવનમાં જ્ઞાન ઉતારવું, જીવનમાં જ્ઞાન ઉતારવું. શહીદીને વરવું, શહીદીને વરવું. તો દેશ માટે પ્રાણ આપવા, દેશ માટે પ્રાણ આપવા.
પાણી ભરવું તો સરખામણીમાં નબળા દેખાવું, સરખામણીમાં નબળા દેખાવું. દરેક પુસ્તકના એક એક પેજને વગાડીને પી જાવ ને તો પછી કયા સંદર્ભ પુસ્તકમાંથી વાંચવું એનો પ્રશ્ન જ ના રહે. ઓગાળીને પી જવાના એટલે મિક્સરમાં વાળી પી નહીં જવાના, વાંચી લેવાના એક એક પેજનું પહેલા પેજથી છેલ્લા પેજ સુધી. હવે તમે જે હેતુલક્ષી પ્રશ્નો હવે એવું કહે છે કે હજુ પેપર સ્ટાઇલ નથી આવી પણ 30% હેતુલક્ષી વાળી જે પેપર સ્ટાઇલ છે એમાં ખૂણે ખૂણેથી પ્રશ્નો પૂછે. એક શબ્દમાં હેતુલક્ષી જવાબ જ્યારે લખવાનો થાય એક શબ્દમાં જવાબ, ત્યારે ગમે તે પ્રશ્ન તમે વિચાર્યો ના હોય એવું પાત્ર અંદર મૂકી દીધું હોય અને તમે એ પાત્રનો ઉલ્લેખ પાઠમાં એક જ વાર થતો હોય તો તમારા ધ્યાનમાં હોય જ નહીં અને પછી એવું થાય કે યારું આવું પાત્ર તો હતું જ નહીં, આ પ્રશ્ન બહારનો લાગે છે. એટલે એક એક લીટીને ધ્યાનથી તમે પહેલાં પેજથી છેલ્લા પેજ સુધી વાંચી લો ત્યારે હેતુલક્ષી પ્રશ્નોના જવાબ તમને મળે. બધા એવા ના હોય પ્રશ્નો પણ ક્યાંક એવું બની જાય એમ. જુઓ હવે 20મી સદીના ભારત વર્ષના મહાન રાષ્ટ્રપુરુષો પૈકીના એક તે બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકરનો જન્મ નિમ્ન કુળમાં થયો હોવા છતાં પોતાના કાર્યોથી એમને જે જીવનમાં વેઠ્યું સહન કર્યું એ બીજાઓએ કરવું ના પડે એના માટે થઈને એમને જુદા જુદા કાયદાઓ ઘડ્યા હતા. તો બાબા સાહેબ આંબેડકરને આપણે આપણા બંધારણના ઘડવૈયા તરીકે ઓળખીએ છીએ. તો બાબા સાહેબ આંબેડકર જન્મના જાયતે સૂત્રા સંસ્કારગત દ્વિજ ઉચ્ચયતે, આ સંસ્કૃત કંડિકાને બાબા સાહેબે સમગ્રપણે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી છે કે જન્મ ગમે તેવા કુળમાં થયો હોય પણ સંસ્કારોથી માણસ મહાન બની શકે અથવા પોતાના કાર્યોથી એ મહાન બની શકે છે એ સંસ્કૃત કંડિકાને એમને સિદ્ધ કરી છે. એ જ પ્રમાણે આપણે જોઈએ તો સબરીનું ઉદાહરણ લઈએ તો સબરી પણ ભીલકુળમાં જન્મી હતી છતાં ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસને કારણે ભગવાનના શ્રેષ્ઠ ભક્તોમાં એ સૌથી શ્રેષ્ઠ ગણાઈ હતી. તો માણસ એના જીવનથી નહીં પણ કાર્યોથી મહાન બને છે. સમગ્રપણે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી અને એ દિશામાં અનેકો માટે મુક્તિના દ્વાર ખોલી આપ્યા છે. કઠોર પુરુષાર્થ, તીવ્ર જિજ્ઞાસા, વેદક વકૃત્વકળા એ બંધારણ ઘડવૈયા બાબા સાહેબની અપ્રતિમ વિશેષતાઓ રહી છે. પીડિત શોષિત માનવ જાતના ચિત્કારમાંથી જન્મેલી અપાર અનુકંપા, અનુકંપા એટલે દયા, સમાજનિષ્ઠા અને રાષ્ટ્રનિષ્ઠાના ત્રિવેણી તીર્થ બાબા સાહેબને 21મી સદીના ભાવિ નાગરિકો માટે બંધુતા, સમતા અને સમરસતાનો સુયોગ રચીને નિબંધકારે ગુજરાતી પ્રજાને પ્રેમના તાંતણી બાંધી આપી છે. બાબા સાહેબના ગુરુભક્તિ, અભ્યાસનિષ્ઠા અને સત્યાગ્રહો સદીઓ સુધી અવિસ્મરણીય કાર્યસાધક રહેશે એ નિશંક છે. એટલે અહીંયા ચરિત્ર ચિત્રણ પાઠનો સાહિત્ય પ્રકાર શું આવશે? ચરિત્ર ચિત્રણ. ભારતમાં બ્રિટિશરોનું રાજ હતું. 12 નવેમ્બર 1930ની વાત છે. બ્રિટિશ મુત્સદીઓએ લંડનમાં ગોળમેજી પરિષદ બોલાવી હતી. ગોળમેજી પરિષદમાં જુદા જુદા દેશમાંથી પ્રતિનિધિઓ આવે અને ગોળાકાર વર્તુળાકાર ટેબલ ત્યાં ગોઠવેલું હોય એના ઉપર બેસીને બધાની બેઠક એ રીતની હોય અને એમાં પોતપોતાના દેશને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા થાય એટલે એને ગોળમેજી પરિષદ કહેવાય. ગોળમેજી પરિષદ બોલાવી હતી. પરિષદમાં 125 જેટલા ભારતીય નેતાઓ અને ભારતીય સંસ્થાઓના વડા હાજર હતા. ત્યાં અંડરલાઈન કરજો 125 પરિષદમાં, ગોળમેજી પરિષદમાં. ભારતીય નેતાઓ અને ભારતીય સંસ્થાઓના વડા હાજર હતા. ત્યાં ગંભીર મુદ્રા, મુખ મુદ્રા, સુદૃઢ દેહયષ્ટિ, સુઘડ સ્વચ્છ પોશાક અને
સતર્ક સતેજ આંખોવાળો એક યુવાન સમગ્ર પરિષદની કાર્યવાહીનું નિરીક્ષણ પરીક્ષણ કરી રહ્યો હતો. તેની પાસે ડૉક્ટર ઓફ સાયન્સની પદવી હતી. તે પોતાનું ભાષણ આપવા ઊભો થયો. તે શું અને કેવી રીતે બોલશે એના તરફ પરિષદમાં બેઠેલા સૌની નજર હતી. ભાષણની શરૂઆતમાં જ તેણે કહ્યું, હવે કોઈએ કહેલા શબ્દો જ્યારે લખવાના હોય ત્યારે આપણે એમાં કોઈ જ આપણી ભાષામાંથી સુધારો વધારો કરી શકીએ નહીં. એને બોલેલા એવા જ અને એ પ્રમાણેના જ શબ્દો અવતરણ ચિહ્નમાં લખવા પડે અને એટલા માટે બીજા પેરેગ્રાફમાં અવતરણ ચિહ્નમાં લખેલું છે. જુઓ, એ બાબા સાહેબ આંબેડકરના શબ્દો છે કે જે લોકોની પરિસ્થિતિ ગુલામો કરતાંય બહતર છે અને જેમની લોકસંખ્યા ફ્રાન્સના દેશની લોકસંખ્યા જેટલી છે એવા ભારતમાંના એક પંચમાંશ લોકોની ફરિયાદો હું પરિષદ સામે રજૂ કરું છું. એવા અસ્પૃશ્યોની માંગણી છે કે ભારતની સરકાર લોકોને લોકો માટે ચલાવેલી અને લોકોની હોવી જોઈએ, એટલે લોકશાહી શાસન હોવું જોઈએ. ગોરમેજી પરિષદમાં યુવાનના આવા શબ્દો સાંભળીને પરિષદને આંચકો લાગે તે સ્વાભાવિક હતું. બ્રિટિશ શાસન અને ભારતની એ વખતની સાંપ્રત દારૂણ સ્થિતિ વિશે તેણે રોકડા અને જડબાતોડ સવાલો કર્યા. બ્રિટિશ પ્રતિનિધિઓ એકબીજાના મોં જોવા લાગ્યા. જે પ્રશ્નો પરિષદમાં ઉઠાવ્યા એનો જવાબ બ્રિટિશ અધિકારીઓ પાસે નહોતો. અસ્પૃશ્યતા નિવારણ માટે એમને કહ્યું અને જે લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે એમના હિતમાં બાબા સાહેબ આંબેડકરે પાંચમા ભાગમાં ભારતની જે પ્રજા છે એના પાંચમા ભાગની પ્રજાનું પ્રતિનિધિત્વ તેમને સંભાળીને બ્રિટિશ સરકાર સામે પોતાના પ્રશ્નો રજૂ કર્યા અને એ પ્રશ્નોના જવાબો બ્રિટિશ અધિકારીઓ પાસે હતા નહીં. બ્રિટિશ પ્રતિનિધિઓ એકબીજાના મોં જોવા લાગ્યા. ભારતીય પ્રતિનિધિઓમાં ખરભડાટ મચી ગયો. એ યુવાનની સાચી નિડર નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર ઊભી કરી. વિશ્વ મંચ પર એણે કરેલી ટીકામાં માનવ જીવનના મૂળભૂત અધિકારોની મુદ્દાસર રજૂઆત હતી. વિશ્વ મંચ પર એટલે જુદા જુદા દેશોના પ્રતિનિધિઓ પણ ત્યાં આવેલા હતા. ગોરમેજી પરિષદમાં એટલે વિશ્વ મંચ કહ્યું છે કે સમગ્ર વિશ્વની સામે પોતે ભારતના લોકોની પીડિત અવસ્થાનું એમણે એમ કે ત્યાં વિવરણ કર્યું અને એમના પ્રશ્નોને ઉઠાવ્યા. મૂળભૂત અધિકારોની મુદ્દાસર રજૂઆત કરી. એમાં સમતા અને બંધુતા માટેનું દર્દ હતું, અનુકંપા હતી, અપીલ હતી. એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી. બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડે પણ આશ્ચર્ય સાથે પરિષદની પૂર્ણાહુતિમાં પોતાના ભાષણમાં યુવાનના એ ભાષણને વકૃત્વ કલાનો ઉત્તમ નમૂનો કહ્યું. ત્યાં અન્ડરલાઇન કરી દેજો કે બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડે શાને ઉત્તમ નમૂનો કહ્યો. શાને કહ્યો તો ગોરમેજી પરિષદમાં જે એક યુવાને ભારતના પાંચમા ભાગના લોકોનું પ્રતિનિધિત્વ કરીને જે સવાલો ઉઠાવ્યા હતા અને જે વક્તવ્ય આપ્યું હતું એ વક્તવ્યને વકૃત્વ કલાનો ઉત્તમ નમૂનો કહ્યો હતો. પરિષદમાં ત્યાં મહારાજાઓની હરોળમાં બેઠેલી એક વ્યક્તિના દેદીપ્યમાન ચહેરા ઉપર ભાષણ સાંભળ્યા પછી અતિ પ્રસન્નતા કળાઈ ગઈ હતી. એમની આંખોમાં આનંદના આંસુ હતા. તે મહારાજા ગુજરાતના હતા. આમનું આ ભાષણ સાંભળીને ગુજરાતના મહારાજા ત્યાં પરિષદમાં બેઠેલા હતા. એમની આંખોમાં એક અલગ જ તેજ દેખાતું હતું અને હાસ્ય હતું, પ્રસન્નતા હતી. બ્રિટનમાં એમનો બંગલો પણ હતો. બાકીનો પાઠ આપણે પછીના લેક્ચરમાં જોઈશું, બરાબર? જેટલો પાઠ આપણે જોયો એને થોડો સમજી લેજો જેથી નાના નાના પ્રશ્નો પણ તમને આવડે.